અમારો ભૂરો 45 વર્ષે પૈણ્યો, બોલો 45 વર્ષ. તમને એમ થયું છે કે 45 ગયા કેમ? મૂળ થોડોક તોતડો, જે જગ્યાએ જોવા જાય હામા વાળા પૂછે કે કેમ છે અમારો બંગલો, તો ભૂરો કે તલત તે હો, તો ઓલી દીકરી જ દુખણા લીલે આવી છે, મારા ભાઈ આવી છે, મારા બાપ. ત્રીસેક કન્યા આવું જોઈ, મોનિટર માં લે વધારો, મોનિટર માં ડાયરેક્ટ એપ્લિફાઈન માંથી વધારો ને દલિત તે. ત્રીસેક કન્યા આવું જોઈ ભૂરાય, ત્રીસેય માં ફેલ. પછી એક દી મારી પાસે મને કે માયાભાઈ બીજાના લદન જોવા જાવ ને, એ તો ધેલે ગયું, પણ તમારા દાયલામાં લદન દી સાંભળી ને તમારા તલીએ તલી જીવ તપાય. મગર એમાં તારો શું જીવ કપાય? મને કે બાકી તે તે. અને હકીકત છે, લગ્ન ગીત હારા કોને લાગે? જેના લગ્ન થઈ ગયા એને હારા લાગે, બાકી જેના લખણે રહી ગયા હોય ને 45 વર્ષ છે એને લગ્ન ગીત તો ગણ ઘોડે લાગે. કોકના ઢોલ વાગતો તો ન્યા પરણો લઈને પગામાં આખા વગાડા હું ધબુક ધબુક ચોટ્યા. હવે જો એલી નીકળ્યા તો એક બે ઓછા થઈ જા. એમ અમારા ભૂરો કોઈના લગ્ન ન જોઈએ કે ફેર ન કહેવાય. 45 વર્ષ થઈ ગયા મને કે મારા ભાઈ હવે જો કોક પલીવાલ ધ્યાન દે ને તો દાડે વલઈ ગયો, છેલ્લી તલાય છે. એટલે અમે એનો જૂનો ફોટો ગોત્યો રૂપાળો અને છાપામાં જાહેરાત આપી કે મુહૂર્ત કયો. એટલે હામા વાળાએ બીજે જવાબ કીધો કે આજે જાહેરાત આવેલી એ મૂર્ત્યાની લાયકાત હું ઉંમર લાયક છે. હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે માય ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું પતંગ. અમુક પતંગ ને તમે જેમ દોરી ખેંચો ને ઉપીર ન જાય, નૈયા નૈયા કાવા માર્યા કરે. હવે ઈ પતંગ ને ધરાર તમારે સગાવે શું કરવું પડે? વાહ પૂછડું બાંધી ગયું, બસ ઈ લગ્ન. અમુક મળે કાવા મારવા, પછી નથી વડીલો કહેતા કારણ પણ આવી જાય ને તાવડી તેરવાના માંગ છે, પછી મારો દીકરો ક્યાં જાય, પછી પૂછડું બાંધે, પછી એવી પતંગ થીર થાય. પણ તોય ભાઈ અમુક પતંગ છે ને ઉપર ગયા પછી ઢેબ્યા વગર રહે નહીં, ક્યારેક ક્યારેક આમ ઢેબ્યા કરે, પછી એને શું કરવું પડે? કાંઈ બાંધવું પડે લટકણિયા. એ છોકરા એક છોકરો આ બધોથી બાપા, એક છોકરો આ બધું બાપા, ને એવી પતંગ હલવાય. પણ દોર શું છે? જે દોરી છે એ શું છે? એ વ્યવહાર. જેનો દોર પાકો હોય, જેના દોર ઉપર, જેના વ્યવહાર ઉપર કૃષ્ણનો કાચ પવાઈ ગયો એની કૃપારૂપી, એ પતંગને કોઈના બાપની તાકાત નથી કોઈ કાપી શકે. દોરી એ વ્યવહાર છે. અમુક તો કાયશ્યુ દડિયું લઈને સ્વાઈઠ્યા. ઓણ આપણે લગ્નમાં ગયા તો પોર કોરટમાં હામો મળે, આપણે કે કેમ થાય છૂટા ચડાનો કેચ ચાલે છે. આપણે કે પણ મારા ભાભી તો હારા, તાર ભાભી હારા તો પણ હા હું મારી દીકરી કાળા દાળના પેટની ભટકાળે. એક એની પત્ની ને તેડવાઈ ગયો, બે હાડ્યો આમ તો જાનમાં ગયા હોય, પણ વાત એ માફો તો કે પછી તેડવા જાય કે એનો થોડો હોય, જયારે માંડવાય ન હોય ને ખુલ્લું ખોરડું પીડ્યું હોય. આ જ તમારું મકાન છે? લખે આ જ છે તારું બાપ? તેથી તો રંગ કર્યા, હમણાં ભૂણા વાહ ઘહી ગયા. તું આવ્યો પછી ભૂણા આવતા ચાય. હમણાં એક ભાઈ એક જણા ત્રણ ઠપાટ મૂકી, મેં કીધું આ શું કામ માર્યો આને, મારે શું કામ? મને કે એક મહિના પહેલા મને ભૂંડ કીધો, હું કહું મહિના પહેલા ભૂંડ કીધો ને અત્યારે શું કામ માર્યો? મને ભૂંડ આ જોયું. પછી ખબર પડી મને આ કીધો એમ. દોર છે એ માણસનો વ્યવહાર. પછી પાકો દોર થઈ જાય ને પછી ફાવે એટલું રીલ મૂકી ન દેવાય, પછી હકેલવામાં બહુ વાંધા પડે. અને બીજી વાત કે બહુ દોર આપી ગયો ને પતંગ ઊંચી બહુ વહી જાય, અને બહુ ઊંચી વહી જાય ને એ પતંગ નાની બહુ દેખાય. જગતમાં એટલું બધું ઊંચું ન હોવું જવું, જગત આપણને નાના સમજવા મળે ભલામણ.
એમ અમારા પુરાને પછી એમાં જાહેરાત અમારી ફળી ટૂંકમાં 45મું વરહ અને 31મી જગ્યાએ લઈ ફોન આવ્યો કે જોઈ જાઓ આખું ઘર રાજ્યના રેડ ભૂટાન પુરાને બ્યુટી પાર્લર લઈ ગયા એક એક થી રિપેર કર્યો 25 વર્ષમાંથી ઓલા 45 વર્ષમાંથી 25 વર્ષનો બનાવ્યો બાબલો પછી આખું ઘર ફરતું બેસી ગયું પૂરા છેલ્લી ટ્રાય છે બેટા આ વખતે ફેલ છો તો આખું ઘર તને જૂનાગઢ મૂકી જવાનું છે બેટા આવ્યું છું શિવરાત્રિના મેળામાં ઘરની વાંજીના વાડીના ગાંજા લઈ પૂરો કે એમાં હું તલું એના કાકા કે મોંઘો મરી જાય બીજું હું તલું નો દીકરો હતા આપણા કુળમાં તારી સિવાય કોઈ નથી એવો કે બાકી રહી ગયો હોય બોલો કે માલા લદન માલા તબન તલવાનો માલે મૂંગું લેવાનું કા મૂંગું રહેવાનું તારે આ તું બોલશો એમાં નથી થતું બોલો કે હું બોલું તો એમાં નથી થતું માલા માલો તબન તલવાનો માલે નહીં બોલવાનું તો તને બોલો અમે બોલશું હા આ હાલુ લ્યો તમારે બોલવાનું વેહવાલ માલું થાય મને બોલવાનું ના હું તમ પાલો તો એ કે તું મૂંગો છો તોતડો તોતડો કીધું મગજ ગયો કારણ કે હોય એવું ન કહેવાય હાડ ભૂર્યો છે પછી ખીજાણો હું તોતલો છું એટલે મારો સંબંધ નથી થતો કે હા હું તોતલો નહીં તમારો સોતલો છું એટલે નથી થતો બાકી તોતલો હોત ધીલુભાઈ અંબાલી નો સોતલો ગમે ત્યાં દાલે વલકી ગયો હોત આ તો મને કે તોતલો છો બોલતો નહીં તો મારી જીભને હું તાપી દાતો દાતો તાતો તો મને ખબર છે માલું તમે બધા આખું ગલતી મારા લગ્ન નીકળો કે મારા ગ્રીન મેલેજ કલચો મને કે ગ્રીન મેરેજ હું કે લીલ લીલ એવો તપી ગયો પૂરો એને કાકા કે બેટા હશે બોલજે બેટા પણ અંગ્રેજી બોલજે એટલે અંગ્રેજીમાં તોતડા પણ ઓછું આવે બોલો કે મને આવલે તે કે શીખવાડી દે તલત તે એમ નહીં ગુડ બલાબેલ નહીં ઓકે હા પડી યસ ના પડી નો બસ એટલું બેઠા ઠીક ચાલો ગયા હમાળા બેસાડ્યા વ્યવસ્થિત ગરધણી વિવેક કર્યો કે રસ્તે કઈ તકલીફ નથી પડી નો કેમ છે મારો બંગલો ગુડ તમારો પરિવાર બધા ઓકે ચા પાણી યસ તો હમાળા ગોથું ખાઈ જાય વાહ વાહ હે વાહ દોસ વાહ વાહ હોડી પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં અંગ્રેજી સિવાય ઘા નહીં વાહ રૂડો રૂપાળો માં પાછો માયા આયરનો ભાઈબંધ વાત પૂરી થઈ ગઈ લક્ષ્મી આવે પછી મોઢું ધોવાનો જવાય બોલાવો આપણી ભૂરીને હા ભૂરી ઉતર્યા ભાઈ એક હાથમાં રકાબિયું નો ખડકલો જાણે ખડક હોય ખપર હોય અને એક હાથમાં કેટલી જાણે ખડક લઈને ખપર જોગણી ખરાબ ભરવા નીકળી હોય પહેલી જ રકાબી ભૂરાને પકડાવી ભૂરે લીધી સીધી ચા આપી કાં તો કેટલી માલી થોડીક ચા ઢોળી નાખવી જોઈએ રસોડામાં અથવા બીજા વાટકામ લઈ લેવી જોઈએ જેથી કરીને કેટલીનો જે કારણ કે એ તો કોઈ સાફ કરતું જ નથી અમુક ને ઘીરે ચા પીવા જાય ને કેટલીનું મોઢું જોઈ ને તો આપણે સા મરી જાય ગોબરા છોકરા નાક ભીરે કેટલું મોઢું ભીર્યું હોય સીધી રકા ભૂરાને આપી ભેગી કીડી આવી પૂરો કીડી જોઈ ગયો કીડી કાઢવા આમ આંગળી અંદર નાખે ચા ગરમ કીડી તળી આવી જાય આમ આમ કરે નથી ફાર્મ હાઉસમાં એને કાકાને જૂનું હાય ભર્યું કે આ ક્યાંથી શીખી ગયો કાકે કોણ મારે હું આમ આમ કરે પીરા ને તો ભૂરો કીડી દેખડે તેને કાકો કે નથી પીવી હજી જોવે કારણ કે એનું અંગ્રેજી તો નહોતું શીખવાડ્યું ત્રીજી વાર હું કર્યું ને કાકે કોણી મારી મોઢા માલી બહેને હું ફેટ્યો તે હન કાકો એટલું બોલ્યો તાતો આને 1.5 કલાક થા ડમડમો સડેલો હન ભૂરો પીયો એ તાલીમાં તીલી તે તીલી
પેલા બોલવાની ના પાલે ને પાછા તોનિયો માલે મોધા માલી ભાઈ મોધા માલી ભાઈ લે ભયો તીલી તે તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની માં બહાર આવી લે ધોતું તું એવું ધલી ગયું છે અખિલ બ્રહ્માંડ નો માલિક એટલો બધો દયાળુ છે કૃપાળુ છે એ ક્યાંય ક્યાંય થી તમારા જીવનને આનંદ ભરી દે છે.